નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આજે આપણે સમાસ જોવાના છે. તમારા ટેક્સ્ટબુક ની અંદર 110 પેજ ઉપર છે સમાસ. તો સમાસ કોને કહેવાય? તો એને જોઈએ તો શબ્દનો અર્થ પૂરો પડે સમ આ સાથે પેશે. સમાસના પ્રકાર જોઈએ તો કે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ. આ ચાર સમાસ તમારે ધોરણ 9 ની અંદર શીખવાના છે. તો જોઈએ આ પછી સમજે પહેલા આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવીશું. સમાસ મિત્રો, તમે ઘરે થી સ્કૂલે સાયકલ પર જતા હો તો સીધો પણ લાંબો રસ્તો પસંદ કરો કે વાકો છૂટો? વાકો છૂટો રસ્તો પસંદ કરો કે સીધો રસ્તો પસંદ કરો? તો પ્રશ્ન પૂછે છે. તો ટૂંકો રસ્તો પસંદ કરો, બરાબર ને? શું કામ? આપણે આ બધા જ બધા લોકો આમ જ કરતા હોય છે. કોઈ કામ કરવા માટે ટૂંકો રસ્તો મળતો હોય તો તે પસંદ કરીએ છીએ. તમને ખબર છે કે આપણે બોલવામાં પણ આવું જ કરીએ છીએ. ચાલો ઉદાહરણ સાથે સમજીએ. આજે મામા જમવા આવવાના છે, તેમના માટે બહાર થાળી તેમના માટે બહાર વાટકા, તેમના માટે બહાર ગ્લાસ, તેમના માટે બહાર ચમચી. તમને આ વાતાવરણ કંટાળા કે આવે જ નહીં? કેવી રીતે? કેટલી વાર આને એકની વસ્તુ બોલે છે, તેમના માટે બહાર મુખ 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 સાંભળવાનું. એના બદલે એમ કહીએ કે તેમના માટે બહાર થાળી વાટકા ચમચી ગ્લાસ તો ના ચાલે. અને વળી થાળી વાટકા કહીએ તો એ ચમચી ગ્લાસ પણ મૂકવાના હોય એવી તો ખબર પડે છે. સાચી વાત છે. તો તમે આની શું કહ્યું? જે વાત વારંવાર ન કહીએ તો ચાલે એવું નથી. તેમના માટે બહાર મુખ ચાર માંથી એક જ વખત બોલીએ, પણ ત્રણ વખત ને પહેલી વખત વિગત સાથે જોડી તો બિન જરૂરી પુનરાવર્તન ને ટાળવા માટે આપણે જે ટૂંકો રસ્તો શોધ્યો તે સમાસ. નીચેનું વાક્ય વાંચો. આ દુષ્યંત જવા આવવાનો ભરી માર્ગ છે. તમે આ વાક્યનો શું અર્થ સમજ્યા? આમાં બે વાક્ય સમજ્યા. આ દુષ્ય શ્યામ જવાનો ભરી માર્ગ છે, આ દુષ્ય શ્યામ થી આવવાનો ભરી માર્ગ છે. આમાં એટલી વખતો પુનરાવર્તન છે, આ દુષ્ય શ્યામનો ભરી માર્ગ છે, બરાબર? તમે આ પુનરાવર્તન પામની વિગતોને કોઈ એક વાક્યમાંથી કાઢી નાખી અને બે જુદા પડતા શબ્દો જવાનો આવવાનો ભેગા કરીને જમાવવાનો પ્રયોગ કર્યો. આ જવું આવું તે સમાસ. એટલે કોઈ પણ સમાસ જ્યારે સમજો હોય, ઓળખવો હોય, ત્યારે પહેલા તેને ટાળેલી વિગતોને ઉમેરવી પડે. આપણે નીચે આપેલા કેટલાક સમાસ વિગતો ઉમેરવાનો પ્રયત્ન કરીએ. મોર ઉપર ઝાડા ઝાંખા જીવન જમ. મોર ઉપર એટલે તમારા મુખ માં શું દેખાય? તમારે મોર ઉપર જોઈએ છે તો તમે શું માંગો છો અને શું માંગશો? મોર અને ઉપર. મારે મોરે પહેરેલો ઉપર કે મોર પીછું લગાવેલો ઉપર? ઝાડા ઝાડા ઝાડામાં બધેલા ઝાડા કે ઝાડા જીવા ઝાડા? ઝાડા અને ઝાડા જીવન જમ. એટલે જીવન અને જમ, જીવન નો જમ, જીવનના ચાલતો જમ કે જીવન રૂપી જમ. તમે જોઈ શકો છો કે માત્ર જો વિગત ઉમેરવાની હોય તો બધા સામાન્ય બીજી વિગત તમે ઉમેરી શકો છો, પણ સમાસ બોલાઈ જાય તમારા મનમાં કયો અર્થ જમકે છે તે જોવું જોઈએ. જેમ કે મોર ઉપર મોરનું પીછું લગાવેલું ઉપર, ઝાડા ઝાકા ઝાડા અને ઝાકા જીવન જળ જીવન રૂપી જળ. આ અર્થ સમજવાનું નહીં, અટલાઈ ગયો છે. નહીં મૂકેલી મૂળ વિગતોને ઉમેરી દેવાની પ્રક્રિયાને સમાસ વિગ્રહ કહીએ છીએ. અટલે ફરજિયાત સમજો કે નહીં મૂકેલી જે લોપ થયેલી વિગત છે, જે લોપ થયેલો શબ્દ છે, જે લોપ થયેલો કઈ પણ વાક્ય છે તો એ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? સમાસ વિગ્રહ છે, બરાબર? તો એ આપણા જોઈએ આગળ. પણ સમાસ વિગ્રહ કરતા પહેલા જરૂરી છે કે શબ્દોને ઓળખી શકાય. જેમ કે જીવન જમ સમાસ છે એવી ત્યારે ખબર પડે કે જ્યાં જીવન અને જમ એવા બે શબ્દો ઓળખી શકાય. નીચે કેટલા વાક્ય આપ્યા છે એમાંથી તમે સમાસ ઓળખી શકો. પાંચ વાક્ય છે. જો એમાં તમને લાગે એવા શબ્દો પર કામ કરવાનું છે. મહા
દીધું, બે શબ્દ ને અલગ પાડી. પ્રથમ પહેલો શબ્દ, બીજો શબ્દ, બે અલગ અલગ શબ્દ છે. કેવી રીતે જોડો પડશે? અર્થ સાથે જોડો પડશે. બે ના સ્વતંત્ર મોભો ધરાવતા હોય બંને પદ થોડા પદ અને અંતર પદ સ્વતંત્ર મોભો, સ્વતંત્ર મોભો એટલે શું? તો કે બંને શબ્દ ના પોતાના અર્થ થતા હોય, પોત પોતાના અર્થ હોય એવા સ્વતંત્ર મોભો આ છે. મોટો રવિ કહેવાય છે. તો આ સ્વતંત્ર અર્થ ધરાવતા હોય એવા બે શબ્દ ના જોડાવાના છે, બને છે. પછી જો અહીંથી વળગી વિનાશ કરી આંધળી આગળ, તો અહીં વિનાશ કર પર આવતો વિનાશ કરના. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં એક વાર યા જોયા, દ્રઢ નિશ્ચય પર આવતો દ્રઢ નિશ્ચય જેમ ચોક્કસ નિશ્ચય દ્રઢ નિશ્ચય. પ્રકૃતિને હરણે સંસ્કૃતિનો રૂપ આપવા આપતા રહે છે તો હર બને છે. કારણ કે હંમેશા તો આવા શબ્દો છે તો પ્રકૃતિ સંસ્કૃતિ અખૂટ વગેરે સમાન તરીકે નથી ધારણ યાદ રાખજો. સામાન્ય શબ્દ અંગ સાધક પ્રત્યેકથી બનેલા શબ્દો અલગ હોય છે. અંગ સાધક પ્રત્યેક છે તેથી તેની સાથે જોડાઈને જે નવા શબ્દો બને એ સમાસ માં કહેવાય. મહારવ મહારવ વિનાશ કરે છે, તમને સમજે છે. કારણ કે તમે સમાસના શબ્દોને ઓળખી શકશો તો તેનો અર્થ સમજી શકશો. બરાબર, કેટલીક વાર સમાસના પદો સંધિથી જોડાયેલા પણ હોય શકે, તો તમારે સંધિ જુદી પાડી કાઢવી પડે. પછી બે શબ્દો ઓળખાય, જેમ કે મહોદધી વાતાવરણ, સપ્તર્ષિ કર્માધી અનૌષધિ હાલય. મહોદધી મા વતાઉદધી વાતાવરણ, વાત વતા આવરણ, સપ્તર્ષિ શબ્દ વતા ઋષિ, કર્માધી કર્મ વતા આદિ, અનૌષધિ વત વતા ઔષધિ હિમાલય હિમાલય, અચ્છે અર્ધ વતા શ્રેય. આ શબ્દી યોગ્ય રીતે છૂટી પાડતા આવે એ જરૂરી છે, નહીં તો કર્માધીન કર્મ આધીન કર્મ અધીન ને બદલે કર્મ વત્તા ધીન કરો તો ન કર્મ નો અર્થ પડશે ન ધીન નો. અચ્છેદ જલ્દી છૂટી પાડશો તો સંધિ છૂટી પાડતા નહીં આવે તો સમાસ જ હોય ખબર નહીં પડે. હવે આ શબ્દના અર્થ ખબર હોવા જરૂરી છે. જેમ કે આલય સ્થાન, આ અર્થ ખબર હોય તો હિમાલય નો અર્થ હિમ ધરાવતું સ્થાન અંડરલાઈન કરજો, ખબર પડે. અને શબ્દ નો અર્થ ખબર પડે એટલે દેવાલય એટલે કે દેવોનું સ્થાન, વિદ્યાલય વિદ્યા મેળવવાનું સ્થાન, જેવા અન્ય સમાસ પણ સમજાય છે. ગુજરાતીમાં અનેક સમાસ એવા છે જેમાં સંસ્કૃત શબ્દ આવે છે અને આવા શબ્દોના અર્થ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેમ કે અહર્નિશ મધ્યામાં કલાનિકેતન, કવિ પર ઘનશ્યામ દીપાવલી રત્નાકર, અહર્નિશ અહમતા નિશ અમય દિવસ નિશ એટલે નિશા રાત્રિ, મધ્યામાં મધ્ય મધ્ય અને અમન એટલે દિવસ, કાલા કલાનિકેતન એટલે નીકળે એટલે ઘર, શાંતિનિકેતન ઘનશ્યામ ઘન એટલે બાળક શ્યામ એટલે બાળક, દીપવંતા આવી દીપાવ આવી એટલે હાથ પાડા, રત્નાકર આકર એટલે સમૂહ જથ્થો. ક્યારેક એવું બને કે બે સરખા લાંબા શબ્દો હોય પણ બંનેના અર્થ જુદા હોય પણ આપણને કોઈ એક જ અર્થ ખબર હોય તો જેમ કે વનમાળા, અહીં કવિ વર વનમાળા વરને મેળવવાની પાડે, અહીં વર એટલે લગ્ન કરવા નીકળે પુરુષ વર્ગા છે પતિ એવો થાય, પણ શું એ જ અર્થ કવિ વર્ગમાં થાય? કવિ નો વર્ગ અહીં વર્ગનો અર્થ છે શ્રેષ્ઠ એટલે કવિ વર્ગ અર્થાત શ્રેષ્ઠ, એ જ રીતે પંડિત વર્ગ. તો હવે આપણે કેટલાક સમાસો વિગ્રહ કરીએ. પરાધીન વર્ગને અધીન આદિ બંને જાણ, સ્વેચ્છા સ્વ પોતાની ઈચ્છા, લાગણી ભર્યું પ્રાકૃતિક ભર્યું, હર વખત દર વખતે ભૂતળ ભૂ જમીની માટી. હવે તમે વાક્યના સમાસ શોધી શકો, વાક્ય આપેલા છે અને તેમાં સમાસ શોધવાના છે. ચાલો બાબુને બે ચાર શબ્દો આવી ગયું, બે ચાર છે એ સમાસ છે, જોઈએ કયો સમાસ છે.
બીજાના ઘેર ગયો તો ઉઠી જશે ત્યાંથી મળી ગયું ઉઠી જશે પણ રામ કરો ગુર્જરીના ગૃહમાં જવાનું જીવન ગુંજેલું છે ગૃહ ગુંજે પણ રામ કરો તો આ હતા વિશે સાહસિક શબ્દો શોધ્યા હવે નીચે કેટલાક વાક્ય આપ્યા છે જેમાં સમાસ ની નીચે અંડરલાઈન તરીકે રેખા કરેલું છે તમારે આ સમાસના પદો છૂટા પાડવાના છે અને તેને ડ્રો કરવાનું તો આપણે જોઈએ દરેક દરરોજ તો ના કરે પણ બે ચાર દિવસે એટલે બીજે દિવસે દાડે એને ધન યાદ શબ્દો કે બીજે દિવસે સામાન્ય શબ્દો છે જે આપણે અહીંયા દર્શાવેલા છે બીજે દિવસે નો અર્થ છૂટો અર્થ ઘટેલ કરીએ તો બીજે દાડે કે બીજે દાડે બીજે દિવસે કે બીજે દિવસે તો વિગ્રહ કેવી રીતે બેઠો કે જો તત્વ સમાસ આવશું ત્યાં સુધી આપ જોવું